मस्त विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हाँ तो बाळको, आजे आपणे हिंदी विषय भणीशुं धोरण 2 માં। चलो बधा तमे हिंदीनी बुक काढो, जे आ तमारी चोपड़ी छे तमारी जोड़े हिंदीनी होय तो काढो, एमां अने ना होय तो ए मोबाइलमां ध्यानथी तमे जोशो अने सांभळशो। आपणो लेक्चर छे 6, एमां आपणे आगळ ઘણા બધા સ્વરો જોઈ ગયા, એ સુધી જોઈ ગયા એ સે એ ન, પછી આપણે આગળ જોઈ ગયા કે એ સે એ ડી, ઓર ઐ ન એ સે ઐ સે અન, પછી રૂ, એ બધા જોઈ ગયા। હવે આપણે આજે ઓ વિશે જોઈશું। તો પઢો ઓર રંગ ભરો, બરાબર। તો તમારે જે આ ઓ બનાવેલો છે ચોરસમાં, એ ચોરસમાં ઓ છે ને એને અ છે અને કાનું છે અને ઉપર માત્ર છે, તો ઓ થાય, બરાબર। એમાં તમારે કલર પૂરી લેવાના છે। અને બીજું, ઓસે ઓખલી, ઓખલી એટલે આપણે પારો અને ખાણણી હોય છે ને, જેમાં આપણે કંઈક ખાંડવાનું હોય પીસવાનું હોય એ કરતા હોય, એટલે ઓસે ઓખલી, અહીંયા ઓખલી, અને એને કહેવાય ખાંડણી। શું કહેવાય? ખાંડણી। તો ઓર ઓસે ઓઢણી, ઓસે ઓઢણી, અહીંયા એવું ને એવું ગુંટી લેવાનું હોય છે, બરાબર। જે મમ્મી આપણે ઓઢણી નાખે છે એ ઓઢણીની ઓસે ઓઢણી પણ બોલાય। પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો ઓ, પછી અહીંયા જે ડબકા ડબકા છે એમાં ઓ તમારે ઘૂંટી લેવાનો છે, અહીંયા અહીંયા ઓ ઓ આ રીતના લખવાનો છે। તો કેવી રીતે ઓ લખો એ બતાવીશ તમને। પહેલાં તમારે આમ 3 લખવાના છે, 3 કરો, પછી અહીંયા વચ્ચે જે છે વચ્ચેથી અહીંયાથી અહીંયાથી આમ નીચું થોડું લેવાનું અને ઊભી લીટી કરી નાખવાની। ઊભી લીટી કર્યા પછી બીજી ઊભી લીટી કરો, અને આમ આ લીટી હિન્દી માટે હોય છે અને ઉપર માત્ર, એટલે ઓ બની ગયો, એમ તમારે ઓ લખવાનો છે। હવે અક્ષર પઢો ઓર લીખો, એટલે અક્ષરને વાંચો અને લખો। તો આ છે ક વત્તા કાનોને માત્ર, એટલે શું થાય? કો, ક વત્તા કાનો માત્ર એટલે કો, એટલે ક વત્તા ઓ એટલે કો થાય, એવી રીતે વંચાય વાંચવું હોય તો ક વત્તા ઓ એટલે કો, બરાબર, એમ વંચાય। એટલે હવે અહીંયા ક છે, કને કાનો માત્ર એટલે ઓ, એટલે કો એમ વંચાય। પછી છે ખને કાનો માત્ર ખો, એવી રીતે નીચે લખવાનું અને અહીંયા 4 વખત તમારે લખવાનું હશે, પછી ખો કેવી રીતે વંચાય અહીંયા ધ્યાન આપો તમે। જ્યારે તમારે ક લખ્યો હોય, આમ ક હોય એને આ રીતના માત્ર એક માત્ર અને એક કાનો હોય ત્યારે કો વંચાય, એને કે કે કી કે કુ કે કૌ કં એવું કંઈ ના બોલાય, આને કો બોલાય, ઓનલી શું બોલાય? કો। હવે એ રીતના બી ખ ને હોય તો આને કહેવાય ખો, બરાબર। હવે ઘ કેવી રીતે લખાય? આમ ગો, બરાબર, મોટો ગો, અને ચો એમ, તો છો જો મોટો જો ટો ઠો ડો ઢો, પછી હણો, આ અડ નથી એને હિન્દીમાં હણ વંચાય, જે આપણે ગુજરાતીમાં ફેણનું હણ કહીએ છીએ ને એ હણ એને હણો કહેવાય। હણ ઓળો કેવી રીતે લખાય પહેલાં તમે ધ્યાન આપો, આમ કરવાનું અને આમ ઊભું લીટું, બરાબર, અને આમ, એટલે હણ લખાઈ જાય, હણો તો થો દો ધો નો પો ફો બો ભો મો યો રો લો વો સો 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 હો ક્ષો જ્ઞો
ત્રો સ્રો બરાબર. આ ચાર જે છે ને ડિફિકલ્ટ છે વાંચવામાં, એટલે તમારે એ ધ્યાનથી બીજી વાર સાંભળો. સ્રો જ્ઞો ત્રો સ્રો બરાબર, એમ વંચાય. અને આ ક્ષ છે, આ ક્ષ એ લખવો હોય ત્યારે કેવી રીતે લખશો તમે? આમ કરવાનું બરાબર, દ કરવાનો અને ઉપર આવો અર્ધચંદ્રકાર આપવાનો અને પછી ત્યાંથી પાછું જોડી આમ ઊભો લીટો કરી અને ક્ષો બનાવવાનો બરાબર. હવે બીજી વાર તમને જ્ઞો લખતા શીખવી છે. આમ ર જેવો આકાર કરી લેવાનો અને ર ઉપરથી આમ લેવાનો અને આ જ્ઞો બની જાય બરાબર. હવે ત્રો કેવી રીતે બનાવવાનો? આ રીતના બે લીટા ત્રોસા માર્ક કરવાના, પછી આ ઊભી લીટી કરી આ ત્રો બની ગયો બરાબર. અને સ્રો, સ્ર ખાસ જોજો તમે, આમ ઊંધો ચોગડો બરાબર, ઊંધો ચોગડો કરીને અહીંયા ઊભું લીટું કરી લેવાનું અને અહીંયા આમ કરી લેવાનું બરાબર. આ સ્ર બન્યો અને એને કાનો અને માત્ર કરે એટલે સ્રો થાય એમ. હવે તમારે આ વર્ણમાલા છે જે એ તમારી હિન્દીની નોટમાં આટલું લેસન કરી લેવાનું છે બરાબર. એક વખત સારા અક્ષરે લખી લેવાનું છે અને મોઢેથી બોલી જવાનું છે. મોઢે તમારે વાંચવાનું બે વખત, કો ખો ગો એ બે વખત વાંચવાનું અને લખવાનું એક વખત બરાબર. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. હવે આ શું છે? પઢો શીખો ઓર લીખો, એટલે કે વાંચો શીખો અને લખો. હવે આ છે વાંચો, ચલો. અ સો ક લખીએ, ચલો. અ સો ક બરાબર એમ લખાય અને વંચાય. તો આ રીતના લખી જવાનું અને વાંચી જવાનું. હવે છે મો ના, તો મો ના, તો મો ના. પછી છે મોહન, તો મો હ ન. પછી સોના, તો સો ના એમ લખવાનું અને વાંચવાનું. પછી છે ગોપી, તો ગો પી. પછી રો જ. પછી આ શું છે? ડો લી. આ છે આ ઓ, સોરી ઓ જ, ઓ જ. પછી અહીંયા નીચે જોઈશું આપણે. ઓસે શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો, એટલે કે ગુજરાતીમાં ઓથી શરૂ થનારા શબ્દને ખરાની નિશાની કરો. તો તમારે જ્યાં ઓ આવતો હોય ત્યાં આગળ ખરું કરવાનો આપણે જોઈ ગયા હતા. આ ચોરસમાં છે ગોળમાં એવું ઓ, ઓ લે, તો આ છે ઓ લે. પછી આ છે ઓઝલ, તો જુઓ અહીંયા ઓઝલ પર રાઇટ કરો, અહીંયા કંઈ કરવાનું નહીં. પછી ઝરોખા, ત્યાં પણ નહીં, જ્યાં ઓ આવે ત્યાં. આ છે ઓ ઢ ની, તો ત્યાં રાઇટ આવશે. આ છે ઓ ટ ના, તો અહીંયા પણ રાઇટ આવશે. એટલે ત્રણ તમારે રાઇટ કરવાના છે. જે આ બાજુ છે એમાં ત્રણમાં રાઇટ કરવાના છે, આ બાજુમાં તમારે કંઈ કરવાનું નથી. હવે ઓસે ઓકો તીરકી દિશા મેં પડઘર શબ્દ બનાવો, એટલે ઓથી ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો બરાબર. એટલે આ ઓ છે એને શબ્દની દિશામાં વાંચવાના છે, ઓ છે અને અહીંયા ચોરસમાં લખવાના છે. ઓ ખ લી, તો અહીંયા લખવાનું ઓ ખ લી. આ છે ઓ ઢ ની, તો અહીંયા ઓ ઢ ની. આ છે ઓ મ, તો ઓ મ, તો અહીંયા લખવાનું ઓ મ. આ છે ઓ લે, ઓ લે. ઓ જ લ, તો ઓ જ લ. આ છે ઓ
ટ ના તો ઓ ટ ના એમ લખાય. હવે નીચે ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લખો, એટલે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. આ ચિત્રને જુઓ અને ચિત્ર જોયા પછી એનું નામ નીચે લખવાનું છે. અને અહીંયા બોક્સમાં તો આપેલા હોય છે, એ પણ ચિત્ર જોવાનું અને એમાં વાંચવાનું જોઈએ. તમને જાતે લખતા ના ફાવે તો એમાંથી જોઈને પણ લખી શકાય. હવે આ કોનું ચિત્ર છે? મોર. તો અહીંયા લખવાનું મો ર. પછી આ શેનું ચિત્ર છે? સસલાને હિન્દીમાં ખરગોશ કહેવાય, તો ખરગોશ. તો લખવાનું ખ ર ગો સ. પછી આ શું છે? ઢોલ. એને હિન્દીમાં કહેવાય ઢોલક, તો ઢો લ ક. પછી આ શું છે? ગાડી. ગાડીને ઇંગ્લિશમાં કાર કહેવાય, એને હિન્દીમાં કહેવાય મોટર, તો લખવાનું મો ટ ર એમ લખી લેવાનું છે. બરાબર. તો હવે તમારે આ પેજ છે તમારું આખું, એ આખું પેજ તમારે તમારી હિન્દીની નોટમાં લખી લેવાનું છે. બરાબર. સારા અક્ષરે વાંચવાનું અને લખવાનું પણ છે. ઓકે. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં પછી જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.